હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો ને બાળમિત્રો? મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે. તો તમે બધા રેડી છો ને? હવે આજનું આપણે સ્ટડી શરૂ કરીએ એ પહેલાં મારા તરફથી તમને બધાને હેપી ન્યૂ યર. તમને લોકોને ખ્યાલ છે આપણે પહેલી તારીખથી નવું વર્ષ શરૂ થયું છે. 2020નું વર્ષ પૂરું થઈ ગયું છે. અત્યાર સુધી ડિસેમ્બર મહિનો ચાલતો હતો અને 2020નું વર્ષ ચાલતું હતું. હવે ડિસેમ્બર મહિનાની છેલ્લી તારીખ પૂરી થઈ ગઈ એટલે આવી પહેલી તારીખ અને પહેલો મહિનો. ગઈકાલે પહેલી તારીખ હતી ને, અને જાન્યુઆરી મહિનો, અને 20 પછી કેટલા આવે? 21. એટલે 2021નું નવું વર્ષ શરૂ થયું છે. એટલે તમને બધાને હું ન્યૂ યર વિશ કરું છું, તમારી સાથે સાથે તમારા મમ્મી પપ્પાને અને તમારા આખા જ ફેમિલીને મારા તરફથી હેપી ન્યૂ યર. આપણે બધાએ પ્રાર્થના કરવાની છે, દુઆ કરવાની છે કે આપણું આખું વર્ષ ખૂબ જ સરસ રીતે પસાર થાય, આપણે ભણવામાં હોશિયાર થઈએ, બરાબર? અને તમારે લોકોએ હંમેશા તમારા મમ્મી પપ્પાની આજ્ઞામાં રહેવાનું છે. ઓકે, તો ચલો હવે આપણે આજનું ભણવાનું શરૂ કરશું. બાળમિત્રો, રોજની જેમ જ આજે પણ તમારી પાસે તમારી નોટબુક અને કંપાસ બોક્સ હશે, તો જેમાં આજની તારીખ લખી લ્યો. ત્યારબાદ આપણા વિષયનું નામ સામાન્ય જ્ઞાન લખી લ્યો. ત્યારબાદ ધોરણ 1 આપણે શેમાં ભણીએ છીએ? ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં. તો લખી નાખો ધોરણ 1. પછી લખી નાખો સ્વાધ્યાય. આપણે શું શીખવાનું છે? સ્વાધ્યાય શીખવાનો છે. હવે સ્વાધ્યાયમાં કયો પ્રશ્ન કરીશું આપણે? સ્વાધ્યાયમાં તો ઘણા બધા પ્રશ્ન આવે છે, તો આજે આપણે શું શીખવાનું છે? તો એ છે ખાલી જગ્યા પૂરો. આપણે પેલા ખરા ખોટા શીખ્યા, પ્રશ્નોના જવાબ શીખ્યા, અને હવે શીખવાનું છે ખાલી જગ્યા. આગળના લેક્ચરમાં પણ આપણે ખાલી જગ્યા શીખ્યા હતા, અને આજે પણ આપણે અલગ અલગ કેટલીક નવી ખાલી જગ્યા શીખવાની છે, બરાબર? તો ચલો, આટલું તમે લખી નાખ્યું હશે. તો હવે આપણી પહેલી ખાલી જગ્યા છે જે તમારી સામે છે, હું વાંચું છું, તમારે ધ્યાનપૂર્વક સાંભળવાનું છે અને જોઈને તમારી નોટબુકમાં લખવાનું છે, બરાબર? ચલો, અહીં લખ્યું છે જંતુઓને જ ઉપર મીંડું, તને રસ્વઈ તું, અને કાનો આ ઉપર એકમાત્ર, નની ઉપર એકમાત્ર, જંતુઓને ખાલી જગ્યા. એટલે આવી રીતે ખાલી જગ્યા બનાવવાની છે. ત્યાર પછી પગ હોય છે. હવે હું ફરીથી વાંચું છું, જંતુઓને ખાલી જગ્યા પગ હોય છે. જો
જંતુનો પરિચય આપણે શીખી ચૂક્યા છીએ. જીવજંતુ હોય ને આપણા ઘરની આજુ ઘરમાં હોય, ક્યારેક ક્યારેક નાના નાના જીવજંતુ આવી જાય છે, ઘરની બહાર જીવજંતુ દેખાય છે. તો જનરલી જંતુઓને કેટલા પગ હોય છે? તો ચલો આપણે ચિત્ર જોઈ લઈએ, પછી તેનો જવાબ વિચારશું. બરાબર, તમારી સામે ચિત્ર પણ આવી ગયું છે. ચિત્રમાં કયું જંતુ દેખાય છે? જો જે લોકો ધ્યાનપૂર્વક સાંભળશે ને તો એ જંતુ ત્યાં ને ત્યાં રહેશે, પણ જે લોકો હોમવર્ક નહીં કરે ને તો આ જંતુ છે ને તેને ખોળામાં બેસી જશે. બરાબર, તો આ કયું જંતુ છે? નામ આવડે છે આનું? આ છે વંદો. શું છે? વંદો, કોક્રોચ. તમે બધા ડાયા છો ને એટલે જ એ અહીંયા બેઠું છે, નહીં તો ઉડીને તમારી પાસે આવી જાય. તો ચલો આપણે તેના પગ ગણી લઈએ કેટલા છે. જો આ એક, આ બે, ત્રણ, ચાર, પાંચ ને છ. કેટલા પગ થયા? છ થયા ને. આ છે ને એ નથી ગણવાનું, એ તેના પગ નથી. અને આગળ છે ને એ પણ નથી ગણવાનું, કારણ કે એ પણ તેના પગ નથી. તો કેટલા પગ થયા? છ પગ થયા. તો હવે આપણને અહીં ઓપ્શન પણ આપ્યા છે, એક છ અને એક ચાર. તો આ વંદાને કેટલા પગ છે? છ. તો હું ત્યાં લીટી કરું છું. તો આપણે ખાલી જગ્યામાં જવાબ લખવાનો છે છ. અહીંયાથી જોઈને ખાલી જગ્યામાં જવાબ લખવાનો છે. તો ચલો હું પણ લખું છું અને તમે પણ લખી નાખો. આવી ગયો જવાબ? ચલો હવે જવાબ સાથે ફરી એકવાર વાંચી લઈએ. જંતુઓને છ પગ હોય છે. જો માણસ હોય તેને બે પગ હોય, આપણને બધાને બે પગ છે ને, પક્ષીઓને પણ બે પગ હોય છે, પ્રાણીઓને કેટલા પગ હોય? વેરી ગુડ, જેને જવાબ આવડ્યો છે તેની માટે વેરી ગુડ. પ્રાણીઓને ચાર પગ હોય છે અને અમુક પ્રકારના જંતુઓને છ પગ હોય છે. તો ચલો આ ખાલી જગ્યા લખાઈ ગઈ તમને બધાને. તો હવે આપણે આગળ બીજી ખાલી જગ્યા જોઈશું. આપણી સામે બીજી ખાલી જગ્યા છે. આપણે ફૂલદાનીમાં ખાલી જગ્યા ગોઠવીએ છીએ. ફરીથી, આપણે ફૂલદાનીમાં ખાલી જગ્યા ગોઠવીએ છીએ. અહીં ઓપ્શન આપ્યા છે જેમાં છે ફૂલ / કાંટા. તો બાળમિત્રો, ફૂલદાની તમે લોકોએ જોઈ છે? આપણે વસ્તુ પરિચય શીખ્યા ને ત્યારે મેં તમને ફૂલદાની બતાવી હતી કે ટેબલ પર સરસ રીતે તેને સજાવવામાં આવે છે, શોકેશમાં મૂકવામાં આવે છે. તો હવે એ ફૂલદાનીની અંદર આપણે શું રાખીએ છીએ? ફૂલ કે પછી કાંટા? ફૂલ ગોઠવીએ છીએ કે કાંટા ગોઠવીએ? તો જવાબ જોતા પહેલા
આપણે ચિત્ર જોઈ લઈએ। તમારી સામે ચિત્ર આવી ગયું છે, તેમાં શું દેખાય છે? કાંટા તો તમને ખબર છે ને કેવા હોય, ફૂલ તો તમે જોયા હશે કે વિવિધ રંગના હોય, એક રંગમાં હોય, નાના મોટા હોય, પોચા પોચા હોય, સુગંધીદાર હોય, તેને ફૂલ કહેવાય। તો કાંટા જોયા છે તમે લોકોએ? કાંટા તો અડીએ ને તો પણ વાગી જાય। તો જો તો આ ફૂલદાનીની અંદર કાંટા દેખાય છે કે પછી ફૂલ દેખાય છે? ફૂલ છે ને। કાંટા કોઈ દિવસ ફૂલદાનીમાં ગોઠવીએ આપણે? ન ગોઠવીએ। તો આ ખાલી જગ્યાનો સાચો જવાબ છે ફૂલ। તો ચલો આપણે ખાલી જગ્યામાં જવાબ લખી નાખીએ। તો જવાબ આવી ગયો છે ફૂલ, ફને દીર્ઘય ફૂલ। ચલો તમારે લોકોએ આ ખાલી જગ્યા લખી નાખવાની છે। જવાબ સાથે એકવાર વાંચી જઈએ। આપણે ફૂલદાનીમાં ફૂલ ગોઠવીએ છીએ। ઓપ્શન છે ને એ પણ તમારે લખવાના છે, એટલે તમને જલ્દીથી ખ્યાલ આવે, બરાબર? અને જ્યાં સાચો જવાબ છે ત્યાં તમારે અંડરલાઈન એટલે કે લીટી પણ કરવાની છે। તો બીજી ખાલી જગ્યા પણ આપણે શીખી લીધી છે। આ ફૂલદાનીમાં તમને કેવા કલરમાં ફૂલ દેખાય છે? કયો કલર છે આ ફૂલદાનીમાં? સફેદ રંગ। કયો રંગ દેખાય છે? સફેદ રંગ, બરાબર ને? ચલો હવે આપણે આગળ ત્રીજી ખાલી જગ્યા જોઈએ। અહીં લખ્યું છે અમે, તમારી સાથે લખતું જવાનું છે, હં, અમે અમારા અમે અમારા વર્ગખંડમાં વર્ગ, ગ ઉપર રેફ કરવાનો છે, વર્ગખંડમાં ખાલી જગ્યા કરીએ છીએ। અમે અમારા વર્ગખંડમાં ખાલી જગ્યા કરીએ છીએ। જ્યાં વાક્ય પૂરું થાય ત્યાં આવી રીતે પૂર્ણ વિરામ કરવાનું છે, બરાબર? હવે અહીં ઓપ્શન આપ્યા છે જેમાં પહેલો ઓપ્શન છે ગંદકી અને બીજો ઓપ્શન છે સફાઈ। તો ગંદકી અને સફાઈ એટલે શું તમને ખબર છે? તો ગંદકી એટલે જ્યાં ત્યાં કચરો પાડવો, કઈ ને કઈ વસ્તુ ઢોળવી, અને સફાઈ। તો સફાઈ એટલે શું? તો પડેલો કચરો છે તેને ઉપાડીને ડસ્ટબિન એટલે કે કચરા ટોપલીમાં નાખવું, કોઈ પણ વસ્તુ નીચે લાદી ઉપર ઢોળાય નહીં તેનું ધ્યાન રાખવું, ક્લાસને હંમેશા ચોખ્ખો રાખવો, તેને કહેવાય સફાઈ। તો આપણે આપણા વર્ગખંડમાં શું કરવું જોઈએ તે જોઈ લઈએ આપણે। અહીંયા તમે શું જુઓ છો?
બાળકો છે તે ભણે છે, વ્યવસ્થિત રીતે તેઓ ખુરશી પર બેસીને ભણે છે, તેમના ટીચર છે તે તેઓને ભણાવે છે. હવે નીચે જુઓ તો ટેબલની નીચે અહીંયા ક્યાંય કચરો દેખાય છે? ક્યાંય થોડોક પણ કચરો દેખાય છે? કાગળનો ડૂચો કે પેન્સિલનો છોલ એવું કંઈ પણ દેખાય આપણને? નહીં. ક્લાસ કેટલો ચોખ્ખો છે, નીટ એન્ડ ક્લીન છે. તો આપણે આપણા વર્ગખંડમાં શું કરવાનું? ગંદકી કરવાની કે સફાઈ કરવાની? તો સાચો જવાબ છે સફાઈ. તો ચલો તમે લોકો લખી નાખો, અમે અમારા વર્ગખંડમાં સફાઈ કરીએ છીએ. તો ચલો સફાઈની નીચે આપણે અંડરલાઈન કરી નાખશું. ખાલી વર્ગખંડમાં જ નહીં, પરંતુ આપણે ઘરમાં પણ સફાઈ કરવી જોઈએ. તમે લોકો તો હજુ નાના નાના છો, તો ઘરની સાફ સફાઈ કોણ કરે છે? મમ્મી, બરાબર ને? તો મમ્મીની સાથે સાથે તમારે મદદરૂપ થવાનું, કચરો વાળી દેવાનો, પોતું મારી દેવાનું. આ ઉપરાંત તમારે ઘરમાં ક્યાંય કચરો પાડવાનો નહીં, કોઈ પણ વસ્તુ ગમે ત્યાં નહીં ફેંકવાની, જે વસ્તુની જે જગ્યા છે ત્યાં જ એને મૂકવાની, જેથી ઘરની સફાઈ જળવાઈ રહે. બરાબર? તો આ ખાસ ધ્યાન રાખવાનું કે ઘરમાં પણ સફાઈ રાખવાની, વર્ગખંડ એટલે કે આપણે સ્કૂલનો જે ક્લાસ હોય ત્યાં પણ સફાઈ રાખવાની, તમે લોકો જ્યારે સ્કૂલે આવો ને ત્યારે રાખવાની. બરાબર? પછી તમે ક્યાંય બહાર જાઓ ને તો પણ સફાઈ જાળવવાની. તમે ક્યાંય બહાર ગયા છો, બગીચામાં ગયા છો કે પછી કોઈના ઘરે ગયા છો, તો પણ કચરો જ્યાં ત્યાં ફેંકવાનો નહીં, ડસ્ટબિનમાં જ ફેંકવાનો. ખ્યાલ આવ્યો? ચલો આ ખાલી જગ્યા તમે લોકોએ લખી નાખી હશે, અને હજી પણ જેને બાકી છે તો તેની માટે હું રાહ જોઉં છું. જલ્દીથી લખી લ્યો. ચલો તો હવે આપણે આગળ નવી ખાલી જગ્યા જોઈએ. અહીં શું લખ્યું છે? વાંચ્યું તમે લોકોએ? સહેલું નામ લખ્યું છે. ચલો વાંચો તો તમે લોકો. આ શું લખ્યું છે? મને કાનો, બીજી વાર મને કાનો. તો આને શું વંચાય? મા 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 મા. શું કહેવાય? મામા. મામાની. મને કાનો મા, બીજી વાર મને કાનો મા, અને નને દીર્ઘય ની. મામાની પત્નીને. પ ત અડધો, નને નની સાથે જોડવાનો છે, નને દીર્ઘય ની. મામાની પત્નીને ખાલી જગ્યા કહેવાય. મામા એ કોને કહેવાય, ખ્યાલ છે તમને? તમારા બધાને મામા હશે જ તે. તો મામા કોને કહેવાય? આપણા મમ્મી છે ને એમના ભાઈ, એટલે એ આપણા માટે મામા છે. સમજાયું? આપણા મમ્મી,
ના ભાઈ એટલે આપણી માટે તે મામા. હવે તે મામાની પત્ની, તેમના વાઇફ, તો એને શું કહીએ આપણે? કાકી કહીએ, માસી કહીએ, શું કહીએ આપણે એને? હા, વેરી ગુડ. જો બધાને ખબર પડી ગઈ છે હો કે મામાના પત્નીને શું કહેવાય? મામી. વેરી ગુડ. તો અહીંયા ઓપ્શન આપ્યા છે, જેમાં પહેલું છે ફોઈ અને બીજું છે મામી. તો આપણો સાચો જવાબ છે મામી. તો ચલો ખાલી જગ્યામાં લખી નાખો મામી. ફોઈ, ફોઈ કોને કહેવાય? તો પપ્પાની જે બહેન છે તેને ફોઈ કહેવાય અને મમ્મીના જે ભાઈ છે તેને મામા કહેવાય. ફોઈ સાથે ફૂવા આવે અને મામા સાથે મામી આવે. આપણે જવાબ સાથે ફરી એકવાર વાંચી લઈએ. તમારે બધાને પણ મારી સાથે વાંચવાનું છે. અને હા, બધાએ લખ્યું છે ને? ચલો, મામાની પત્નીને મામી કહેવાય. મામાની પત્નીને મામી કહેવાય. ચલો, આ ખાલી જગ્યા પણ તમે લોકોએ લખી નાખી હશે. લખાઈ ગઈ છે ને બધાને? તો ત્યાર પછી હવે આપણે નવી ખાલી જગ્યા જોઈશું. અહીં લખ્યું છે ટેલિવિઝન. ટેલિવિઝન પર ટની ઉપર એકમાત્ર ટે, લને રસવઈ લી, વને રસવઈ વી, ઝ ઝબલાનો ઝ, ન નગારાનો ન. ટેલિવિઝન. ટેલિવિઝન એટલે શું? ખ્યાલ છે તમને લોકોને? ટેલિવિઝન એટલે કે ટીવી. ટીવીનું આખું નામ છે ટેલિવિઝન. તો ટેલિવિઝન પર પિક્ચર જોવાનું શું લખ્યું છે? પિક્ચર. પને રસવઈ પી, કને ચ સાથે જોડ્યો છે અને ર. પિક્ચર જોવાનું કામ ખાલી જગ્યા કરે છે. ટીવી પર આપણે જે કાંઈ જોઈએ છીએ, પિક્ચર એટલે કે એવું નહીં કે મૂવી, પિક્ચર જ, પરંતુ બીજી બધી વસ્તુ પણ. ક્યારેક ગીત આવતા હોય, આપણે જોડકણા જોઈએ છીએ, કાર્ટૂન ફિલ્મ જોઈએ છીએ, તો એવી કોઈ પણ વસ્તુ જ્યારે આપણે ટીવી પર જોઈએ છીએ તો એ જોવાનું કામ કોણ કરે છે? કોણ કરે છે એ જોવાનું કામ? અહીંયા ઓપ્શન આપ્યા છે અને કાનો આ, ઉપર મીંડું અને ખ, આ ખ. અને બીજું છે કને કાનો કા, ન, કાન. ચલો આપણે ચિત્ર જોઈએ. ચિત્રમાં શું દેખાય છે તમને? કાન દેખાય છે કે આંખ દેખાય છે? આપણો જવાબ શું આવશે વિચારો તો? વેરી ગુડ. બધાને આવડે છે હો, બધા જવાબ બોલે છે. તો ચલો આપણે પણ જોઈ લઈએ.
આપણો સાચો જવાબ શું છે? આંખ. ટેલિવિઝન પર પિક્ચર જોવાનું કામ આંખ કરે છે. તો આપણો સાચો જવાબ આંખ છે, એટલે આપણે અહીંયા આંખની નીચે લીટી કરશું. આપણે આંખ છે ત્યાં આપણે સર્કલ કરી નાખીએ, બરાબર. આપણો સાચો જવાબ છે આંખ. બાળમિત્રો, આંખ છે તે ખાલી ટીવી જોવાનું કે ટીવીમાં આવતું પિક્ચર જોવાનું કામ જ નથી કરતી, પરંતુ આંખ વડે આપણે આખી જ દુનિયા જોઈ શકીએ છીએ. આપણે જ્યારે સૂતા હોઈએ છીએ ત્યારે આપણી આંખ બંધ હોય છે, પરંતુ જ્યારે ઉઠીએ છીએ ત્યારે બધી જ વસ્તુ આપણને દેખાય છે, આપણી નજર સામે આવે છે, બરાબર ને? આપણે ક્યાંય બહાર ગયા છીએ તો આપણે બધી જ વસ્તુ જોઈએ છીએ. રસ્તા પર આપણને વાહન દેખાય, પ્રાણી દેખાય, પક્ષી દેખાય, ઝાડ દેખાય, રસ્તા ઉપર કંઈ બોર્ડ માર્યા હોય તો એ બોર્ડમાં લખેલું દેખાય, બીજા બધા માણસો દેખાય, કોઈના ઘરે બેસવા જઈએ તો એના ઘરમાં કઈ કઈ વસ્તુઓ પડી છે એ આપણને દેખાય, આપણા ઘરની વસ્તુઓ, જમવા બેસીએ ત્યારે કઈ કઈ વસ્તુ જમીએ છીએ તે દેખાય છે. તો આ દુનિયામાં જે કાંઈ પણ વસ્તુ છે તે બધી જ વસ્તુ આપણે આંખ વડે જોઈએ છીએ. હવે જો આંખ ન હોય તો આપણે બ્લાઇન્ડ થઈ જઈએ છીએ, એટલે કે આપણને દેખાવાનું બંધ થઈ જાય છે. તો આંખ છે તે આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સૌથી અગત્યનો ભાગ છે. તે એટલી જ સોફ્ટ પણ હોય છે. આંખ છે તે એટલી જ સોફ્ટ છે, આપણી આંખમાં કંઈક પડ્યું હોય ને, કંઈ રજ પડી હોય, કંઈક અસ્તર કે કંઈ પણ આંખમાં પડ્યું હોય તો આપણને આંખ ખટકવા લાગે છે. તે એટલી બધી સોફ્ટ છે કે કંઈ વસ્તુ પડે તો પણ આપણી આંખમાંથી પાણી આવી જાય, આંખમાં ખટકે છે. તો આપણે આપણી આંખને સાચવવી જોઈએ, બરાબર. નજીકથી ક્યારે ટીવી નહીં જોવાનું, મોબાઈલ આટલો બધો યુઝ નહીં કરવાનો, ખાલી ભણવા પૂરતો જ મોબાઈલ યુઝ કરવાનો, બાકી નહીં. જો નાની ઉંમરથી જ મોબાઈલ, ટેલિવિઝન યુઝ કરીએ વધારે પ્રમાણમાં તો આપણને આંખમાં નંબર આવી જાય છે અને પછી ચશ્મા પહેરવા પડે છે. તો હવે મેં તમને જેટલું કીધું છે એ તમારે યાદ રાખવાનું છે. ફરી એકવાર આપણે આ ખાલી જગ્યા વાંચી જઈએ. ટેલિવિઝન પર પિક્ચર જોવાનું કામ આંખ કરે છે. લખાઈ ગઈ તમારે આ ખાલી જગ્યા? તો આજે આપણે કેટલી ખાલી જગ્યા શીખ્યા છીએ? 5 ખાલી જગ્યા શીખ્યા. એક સાથે જાચી બધી ખાલી જગ્યા શીખીએ ને તો આગળની ખાલી જગ્યા ભૂલાઈ જાય, એટલે આપણે થોડી થોડી ખાલી જગ્યા શીખવાની. ચલો, આજે જેટલું શીખ્યા તે બધું યાદ રાખવાનું છે, બરાબર. અને આપણી એક્ઝામ પણ શરૂ થઈ ગઈ છે, તો એક્ઝામ માટે તમને બધાને બેસ્ટ ઓફ લક. સારી રીતે વાંચજો અને સારી રીતે લખજો, બરાબર. તો હવે આપણે ફરી પાછા મળીશું નવા લેક્ચરમાં કંઈક નવી વસ્તુ સાથે. ત્યાં સુધી તમને બધાને બાય બાય. તમે બધા સારી રીતે રીડિંગ કરજો, હોમવર્ક કરજો અને તમારું ધ્યાન રાખજો. ઓકે, સો ગુડ બાય એવરીવન.